હવે આપણે ચલાવી રહ્યા છીએ કૃત્રિમ રેષાઓ. કૃત્રિમ રેષાઓ બને કહીશું એની પહેલા વાત આવે છે કે તમે 7મા ધોરણમાં કુદરતી રેષા શું છે એના વિશે ભણી રહ્યા છો. કુદરતી રેષાનો અર્થ શું છે કે જે આપણને કુદરતમાંથી મળી રહે છે તેવા પ્રકારના રેષાને આપણે કુદરતી રેષા કહેવાય. પરંતુ હવે આપણે એક સ્ટેપ આગળ વધીને કૃત્રિમ રેષા વિશે શીખીશું. ચેપ્ટરનું નામ જ આપણું છે કે કૃત્રિમ રેષા અથવા તો સંશ્લેષિત રેષા વિશે માહિતી આપો. સંશ્લેષિત રેષાને પણ કૃત્રિમ રેષા તરીકે પણ ઓળખવામાં આવે છે અને તેનું ત્રીજું નામ છે સિન્થેટિક રેષા. ત્રણ નામ, કૃત્રિમ રેષા, સંશ્લેષિત રેષા અને સિન્થેટિક રેષા. તો આપણી પાસે તમે બોર્ડ ઉપર જોઈ શકો છો કે પહેલો પ્રશ્ન છે કૃત્રિમ અને કુદરતી રેષા વચ્ચેનો તફાવત. કુદરતી વિશે આપણે શીખી ગયા છીએ 7મા ધોરણમાં અને કૃત્રિમ વિશે હવે આપણે જોઈશું. તો બોર્ડ ઉપર તમે જોઈ શકો છો કે કૃત્રિમ રેષા અને કુદરતી રેષા એટલે ફર્સ્ટ જ્યારે પણ તફાવત પૂછાય ત્યારે ફર્સ્ટ ટોપિક આવી રીતે આપણો આવવો જોઈએ કે કૃત્રિમ રેષા આપણે એને કહીશું કે જે આપણને માનવ સર્જિત રેષા એટલે કે માનવ દ્વારા આપણને મળી રહે તે પ્રકારના રેષાને કૃત્રિમ રેષા કહેવાય. જેની અંદર કેટલાક કેમિકલ્સનો ઉપયોગ થાય છે, માણસ પોતાનો બુદ્ધિશક્તિનો ઉપયોગ કરીને સાધનોનો ઉપયોગ કરીને કૃત્રિમ રેષાનું નિર્માણ કરે છે. જ્યારે એની સામે કુદરતી રેષા છે એને કહીશું કે જે આપણને કુદરતમાંથી જાતે મળી આવે છે. દાખલા તરીકે ઊન છે તો આપણને ઘેટાના ચામડીમાંથી તરત જ મળી આવે તો તેવા પ્રકારના રેષાને આપણે કૃત્રિમ રેષા કુદરતી રેષા કહીશું. હવે બીજો ટોપિક છે એના ઉદાહરણ. તમે એના ઉદાહરણ જોઈ શકો છો કે નાયલોન, રેયોન, પોલિએસ્ટર, એક્રેલિક. ફરી એક વાર યાદ રાખજો આપણે ચાર વિષય ભણવાનું છે કૃત્રિમ રેષામાં, એટલા માટે ફરી એક વાર નાયલોન, રેયોન, પોલિએસ્ટર, એક્રેલિક ચાર નામ. જ્યારે આપણે આ ચાર નામને પહેલેથી જાણીએ છીએ, કપાસ કે જે આપણને કપાસની વનસ્પતિમાંથી મળી આવે છે, રેશમ જે આપણને રેશમના કીડામાંથી મળી આવતું, સણ એ સણ નામની જે વનસ્પતિ હોય છે તેમાંથી આપણે લઈએ છીએ, અને હવે આવે છે ઊન કે આપણને જે ઘેટામાંથી મળે છે. આવી રીતે આપણને કુદરતમાંથી મળી રહે છે એવા પ્રકારના રેશાને કુદરતી રેશા અને જેને બનાવવા માટે માણસની જરૂર પડે છે, તેના બુદ્ધિશક્તિની જરૂર પડે છે તેવા પ્રકારના રેશાને નાયલોન કૃત્રિમ રેશા કહેવાય. તેના ઉદાહરણ નાયલોન, રેયોન, પોલિએસ્ટર અને એક્રેલિક છે. આપણો બીજો ટોપિક છે કે રસાયણનો ઉપયોગ કરવામાં આવે છે કૃત્રિમ રેષા બનાવવા માટે. રસાયણનો ઉપયોગ કરવામાં આવે છે જ્યારે કુદરતી રેષા બનાવવા માટે વનસ્પતિ અને પ્રાણી પદાર્થનો ઉપયોગ કરાય છે, જેમ મેં અહીંયા વાત કરી છે એવી રીતે. ઓકે, તો આપણો પહેલો ક્વેશ્ચન છે કૃત્રિમ રેષા અને કુદરતી રેષા વચ્ચેનો તફાવત, જે ખૂબ જ શાંતિથી ખૂબ જ સહેલું છે, તરત જ મળી થઈ જશે એટલે આપણે સેકન્ડ નંબર ઉપર આવીએ છીએ. ક્વેશ્ચન નંબર 2, રેષાઓ કઈ રીતે બને છે? તો સૌથી પહેલા રેષા તો આપણે ભણીએ છીએ એના બે પ્રકાર છે, કુદરતી અને કૃત્રિમ. પણ સૌથી પહેલા એ તો ખબર હોવી જોઈએ કે રેષા કોને કહેવાય, તો આપણે આમાં વાત કરીશું. રેષાનો અર્થ છે પોલિમર. પોલિમર જે શબ્દ છે તે કેમિસ્ટ્રીમાં વપરાય છે, રસાયણ વિજ્ઞાનમાં રેસાને પોલિમર તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે આપણે સામાન્ય ભાષામાં તેને આપણે માત્ર રેસા કહીએ છીએ. ઓકે, તો આપણે વિજ્ઞાન ભણી રહ્યા છીએ તો રસાયણ વિજ્ઞાનના કોન્સેપ્ટથી આપણે જોઈશું કે પોલિમરનો અર્થ શું છે. સાહેબ, તો પોલિમરનો અર્થ છે એના બે ભાગ કરી નાખો, પોલી અને મર. શું કરીશું? પોલી અને મર. પોલીનો અર્થ થાય છે ઘણા બધા. પોલીનો અર્થ શું થાય છે? ઘણા બધા. અને મરનો અર્થ થાય છે એકમ. તો આવી રીતે ઘણા બધા નાના નાના એકમો એકબીજા સાથે જોડાય છે અને આવી રીતે જોડાઈને જે પદાર્થ બને છે તેને આપણે પોલીમર કહીએ છીએ, જ્યાં લખવામાં આવ્યું છે. અને આ જે એકમ એકબીજા સાથે જોડાઈ રહ્યા છે તે એક એકમને આપણે મોનોમર કહેવાય. તો પોલિમર ઇઝ ગિવ્સ ટુ મોનોમર પ્લસ મોનોમર.
આવી રીતે એક કરતા વધારે જે મોનોમરના અણુ છે તે એકબીજા સાથે કમ્બાઈન થાય છે અને તેમાંથી પોલિમર બને છે જેને આપણે રેસા કહીએ છીએ. દાખલા તરીકે આ મારી પાસે કોઈ એક પોલિમર છે, પોલિમર નંબર 1, આ મારી પાસે પોલિમર છે પોલિમર નંબર 2. આ એકબીજાને જ્યારે હું જોડી દઈશ, આવી રીતે જ્યારે હું જોડું છું, આવી રીતે જ્યારે હું જોડું છું તો આ બંને જે બને છે તેને આપણે પોલિમર કહીએ છીએ. કોન્સેપ્ટ ક્લિયર? વન પોલિમર, સેકન્ડ મોનોમર, બંને કમ્બાઈન થાય છે અને પોલિમર બને છે. તો અહીંયા આપણે આકૃતિ દ્વારા સમજીશું કે આવી રીતે તમે જોઈ શકો છો આ એક એકમ છે, બીજો એકમ છે, ત્રીજો એકમ છે, ચોથો એકમ છે. તો નંબર 1, 2, 3, 4, તો આ જે એક એકમ છે આ એક એકમ તેને આપણે મોનોમર કહીએ છીએ. અને આ જે આખી જે લાઈન બને છે, આખી સાંકળ બને છે તેને આપણે પોલિમર કહીએ છીએ. તો અહીં બીજી વાત તમારે આપવી હોય તો એ રીતે આપી શકું છું કે મોનોમરના અણુઓ એકબીજા સાથે જોડાઈને લાંબી સાંકળ બનાવે છે, તે ક્રિયાને રેસા બનાવવાની ક્રિયા કહેવાય અને તેના દ્વારા જે પદાર્થ બને છે તેને આપણે પોલિમર કહેવાય. ચલો આપણે લખીએ સાથે કે મોનોમરના એકમો એકબીજા સાથે જોડાઈને લાંબી સાંકળ બને છે, લાંબી સાંકળ બનાવે છે. આ જે સાંકળ બને છે એને આપણે પોલિમર કહીએ છીએ. આવી રીતે રેસાઓ કઈ રીતે બનાવાય છે, રેસા શું છે, પોલિમર કોણ છે, મોનોમર કોણ છે, એ આપણે અહીંયા સુધી ક્લિયર થાય. આટલું સેકન્ડ ક્વેશ્ચન છે કે રેસાઓ કઈ રીતે બને છે. હવે આપણે એના પ્રકાર ઉપર કે કૃત્રિમ રેસાના મુખ્યત્વે ચાર પ્રકાર પડે છે. કૃત્રિમ રેસાના મુખ્યત્વે ચાર પ્રકાર. એક નાયલોન, બીજું છે પહેલું છે રેયોન, બીજું છે નાયલોન, ત્રીજું છે પોલિએસ્ટર, ચોથું છે પોલિએક્રેલિન. ફરી એકવાર, રેયોન, નાયલોન, પોલિએસ્ટર, પોલિએક્રેલિન, યાદ રહેશે? ઓકે, તો આગળ વધીશું આપણે કે રેયોન. તો રેયોન સાહેબ કઈ રીતે બને છે? બે માર્ગમાં પૂછાઈ શકે છે. રેયોન ડિઝાઇન ઉપલબ્ધ હોય તો આ આપણે અગત્યનો ક્વેશ્ચન ગણી શકાય કે લાકડાના માવા ઉપર કેટલી રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે. આપણે પહેલા જોઈ ગયા કૃત્રિમ રેસા કઈ રીતે બને, રસાયણનો ઉપયોગ કરીને. તો અહીંયા પણ રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે છે કોના ઉપર? તો કે લાકડાના માવા ઉપર. તો એના દ્વારા શું મળે છે મને? રેયોન મળે છે. આ રેયોનને કુદરતી અને કૃત્રિમ એમ બે પ્રકારે કહી શકાય. કુદરતી એટલા માટે કે તે આપણને લાકડામાંથી મળે છે, કૃત્રિમ એટલા માટે કારણ કે તેમાં રસાયણનો ઉપયોગ થાય છે. અહીંયા પ્રાણીજન્ય પદાર્થનો ઉપયોગ થાય છે એટલે તે કુદરતી પણ છે અને અહીંયા કૃત્રિમ એટલા માટે છે કારણ કે તેમાં રસાયણનો ઉપયોગ થાય છે. હવે રેયોન, તો રેયોનના કેટલાક ગુણધર્મ છે કે તે સસ્તું છે, વણી શકાય છે, રંગી શકાય છે. આ રેયોન કેમ બનાવવામાં આવે એવી ખ્યાલ છે તમને? રેશમ જે છે ને, રેશમનું કાપડ જે આપણે રેશમના કીડામાંથી મળતું હતું તે ખૂબ જ સુંદર હતું, પણ એની સામે શું કર્યું હતું કે તે ખૂબ જ મોંઘો હતો. હવે વૈજ્ઞાનિક લોકોએ એમ કર્યું કે લાવો ને રેશમની જગ્યાએ કંઈક એવો એના જેવો જ બીજો પદાર્થ બનાવીએ કે જેનો ભાવ ઓછો હોય, અને આ ભાવ ઓછો કરવા માટે આપણે રેયોન બનાવવામાં આવે છે. એટલા માટે કે રેયોન એ કોના જેવી લાક્ષણિકતા ધરાવે છે? તો કે રેશમ જેવી લાક્ષણિકતા ધરાવે છે. ચલો આગળ વધીશું. રેયોન અને કપાસ બંનેને જ્યારે મિક્સ કરું છું ત્યારે ત્યારે ચાદર બનાવવા માટેનો ઉપયોગ થાય છે, અને રેયોન અને ઊનનો જ્યારે ભેગા કરવામાં આવે છે ત્યારે તેનો ચટાઈ બનાવવામાં ઉપયોગ થાય છે. આ એના ઉપયોગો થઈ ગયા. આવી રીતે આપણે ક્વેશ્ચન નંબર 3 કમ્પ્લીટ કર્યું, રેયોન ઉપર ટુકડો. હવે જે કહી શકાય કે મોસ્ટ આયમ્પી છે, મોસ્ટ આયમ્પી, સૌથી પહેલા યાદ રાખવાનું કે નાયલોન જે છે ને
વનસ્પતિ અને પ્રાણી પેદાશોનો ઉપયોગ બિલકુલ થતું નથી, 0%. ઓકે, અને સંપૂર્ણ રીતે કોનો ઉપયોગ થાય છે? તો કે હવા, પાણી અને કોલસો. કોનો ઉપયોગ થાય છે? હવા, પાણી અને કોલસો, કે જે આપણને કૃત્રિમ રીતે મળી આવે છે. હવે તેના કેટલા ગુણ છે? વરસના અંતે ભૂલાઈ જાય છે, એટલા માટે આપણે અત્યારે જ ખૂબ સારી રીતે યાદ રાખીશું. તે સ્થિતિસ્થાપક છે, મજબૂત અને હળવું છે, ચમકદાર છે અને સરળતાથી ધોઈ શકાય છે. તો આપણે એના પહેલા પહેલા શબ્દની યાદ રાખીશું. જુઓ, સ્થિમ ચસક. શું? સ્થિમ ચસક. સ્થિતિસ્થાપક, મ એટલે મજબૂત અને હળવું, ચ એટલે ચમકદાર અને સ એટલે સરળતા ધોઈ શકાય છે. ફરીવાર, સ્થિમ ચસક. સ્થિમ ચસક. બસ, હવે આપણે નાયલોનના ઉપયોગો જોઈશું. આપણે વાત કરી કે સૌથી અગત્યના તેના ઉપયોગ કરી શકાય તો એ છે કે પર્વતારોહણ, જે પર્વત ચડે છે ત્યારે દોરડાનો ઉપયોગ કરે છે, ત્યારે એ જે દોરડું છે તે નાયલોનનું બનેલું હોય છે. બોલે, હવે ખબર હતી તમને? હવે ખબર પડી ને કે જે માણસ પર્વત ઉપર ચડે છે તે દોરડાનો જે ઉપયોગ કરી રહ્યો છે તે નાયલોનનું બનેલું હોય છે. એની સાથે તમે કેટલાને જોયું હશે કાંકીના કાર્નિવલમાં પેરાસુટની સાથે એ લોકો નીચે આવે છે, તો એ લોકો દોરડું લગાડેલું હોય છે. એ જે દોરડું જે હોય છે તે પણ નાયલોનનું બનેલું હોય છે. બીજું, તમે જે બ્રશ વાપરો છો, સ્લીપિંગ બેગ છે, સીટ બેલ્ટ છે, દોરડા છે, તંબુ બનાવવા માટેના જે દોરડા ઉપયોગ થાય છે, બરાબર, તો એ બધામાં જ આપણે નાયલોનનો ઉપયોગ કરીએ છીએ. તો તમને એવો પ્રશ્ન ના થયો કે સાહેબ આમાં આ બધા નાયલોનનો ઉપયોગ કેમ થાય છે? કારણ કે સૌથી એની અગત્યનો જે ગુણધર્મ કહી શકાય તે છે કે તે સ્ટીલ કરતા પણ વધારે મજબૂત છે. કોના કરતા? સ્ટીલ કરતા પણ વધારે મજબૂત છે. એટલા માટે નાયલોન ઇઝ ધ બેસ્ટ ફોર એની ટાઈપ ઓફ અ યુઝ. કોઈ પણ પ્રકારના ઉપયોગ માટે તે ઉપયોગી છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, બીજા ટોપિક સાથે આપણે આવી જ રીતે એક સાથે મળીશું. જો વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને બેલ આઇકનને દબાવતા ભૂલતા નહીં. એની સાથે સૌથી અગત્યની વાત છે કે તમે બે વાર જોજો અને તમારા મિત્રોને પણ એક વખત બતાવજો. બેસ્ટ ઓફ લક.